ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી ગીતારબારી રબારી ગુજરાતની એક એવી લોકગાયક છે જે દેશ સાથે વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત બની છે ગીતા રબારીએ યુ ટ્યુબ પર વ્યુઅરશીપનો રેકોર્ડ તોડી નાખ્યો છે ગીતારબારીના હવે કુલ પચીસ કરોડ વ્યૂઅર્સ થઈ ગયા છે જેની ખુશીમાં આજે તેમને પીએમ મોદી સાથે મુલાકાત કરી

કેટલી ખાસ હતી તેમની આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અને શું કારણ હતું ગીતાબેન એની પાછળ કોઈ રહસ્ય એની પાછળનું રહેશે એ હતું કે જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં હતા અને એમનું જે અભિયાન હતું કે બેટી બચાવો બેટી પઢાઓ તો એ પોસ્ટ કાર્ડ મારા પપ્પાને મળ્યું હતું અને એમણે વિચાર્યું કે

ત્યારે એવું કીધું કે બેટા અવાજ સારો છે તું આમાં પ્રેક્ટિસ કરજે એમ તો પછી મેં દસ સુધી અભ્યાસ તો કર્યો પછી મેં જે મારી લાઈફ આખી છે કરિયર મારું જે કલાકાર બનવું હતું મારે મને યાદ હતું મારે કલાકાર બનવું છે તો મારું જે ગીત રોણા શેરમાં પચીસ કરોડ વ્યૂ મળ્યા છે તો પછી અમે એક વખત આવી રીતે બેઠા હતા અને મેં મારા ભાઈ છે જેમલભાઈ એમને વાત કરી કે બસ હવે એક વખત મારે મોદી સાહેબને મળવું છે તો ભાઈએ વાત કરી અમારા કચ્છના શાસન વિનોદભાઈ ચાવડા તો મેં એમને બી કીધું કે ભાઈ કદાચ ક્યારેક થાય ને તો મને મોદી સાહેબને મળાવજો એમણે કીધું કે ખા બેન જયારે બી થશે ત્યારે તમને ચોક્કસ મળશું તો અચાનક એમનું લેટર આવ્યું કે વિનોદભાઈને કીધું કે ગીતાને ક્યારે મળવું છે એમ તમે જ્યારે હો ત્યારે તો આજે એ મારું સપનું છે સાકાર થઈ ગયું છે આજે એમને મળ્યા લાઈવ એમને જોયા અને બસ મારું સપનું હતું કે હું એમને મળું છે આજે એમને મળ્યા જે 25 કરોડ વ્યૂ મળ્યા છે તમારા ગીતને એ સોંગ પણ તમે પીએમ ને ડેડિકેટ કર્યું છે નહીં એ ગીત મારું જે છે એ એટલા માટે કે હું એટલા માટે હું ડેડિકેટ કરીશ બધી દીકરીઓ માટે કે સાહેબે જે અભિયાન છે કે બેટી બચાવો દીકરી ભણે છે એ કોઈ પણ કાર્યમાં આગળ વધે છે એમના આખા પરિવાર સમાજ આખા દેશ માટે કરે છે તો મારા થકી મારી લાઈફ મારો પરિવાર સુખી થયો છે મારી જિંદગી બની છે જે હું કલાકાર છું તો મારું ગીત જે પચીસ કરો વ્યૂ છે તો મેં એમને સંભળાયું કે આ ગીત મારું છે અને વ્યૂ છે અને એક એવું ગીત છે જે મેં એમને ડેડિકેટ કર્યું છે એમના માટે લખ્યું છે જે ગીત છે પચીસ કરોડ વ્યૂ વાળું જે તમે દીકરીઓ માટે કહી રહ્યા છો એ ગીત ની બે લાઈન અમારા દર્શકો માટે ચોક્કસ ચોક્કસ રોણા શેર મારે રોણા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગે ગેર મારે હે રોણા શેર મારે અચ્છા દસ બાર વરસ પછી પ્રધાનમંત્રી સાથે મુલાકાત એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા જ્યારે મુલાકાત નાનપણમાં હવે દેશના વડાપ્રધાન છે શું ફરક જોવા મળ્યો કોઈ એમાં શું વાતચીત થઈ પીએમ સાથે ફરક બસ જે ત્યારે હતા એ જ અત્યારે છે એમણે ગુજરાત માટે જે કર્યું છે સારા કામો કર્યા છે ને હવે એ પોતાના પરિવાર પોતાના દેશ માટે એવો માણસ કે જેમણે પોતાના આખા દેશ માટે પોતાની લાઈફ મૂકી દીધી છે મારે મારું જીવન આખું દેશની સેવામાં કરવું છે તો હું એ માણસને મળી છું ને બહુ મજા આવી જયારે ગુજરાતમાં હતા ત્યારે એમને બહુ હતી ત્યારે કોઈ ફિલિંગ એવી બધી ના હોય પણ આજે મળીને બહુ મજા આવી અને જે શક્ય થયું છે મારા ભાઈ વિનોદભાઈ ચાવડા મારા શાસન અને આજે એમને મળ્યા અને એમણે મને એ મને શબ્દ કાયમ માટે મને યાદ રહેશે એમણે માથામાં હાથ મૂક્યો એટલે કે ટૂંકમાં લાડથી તાપલી મારે વડીલો જે આપણને મને કે ગીતા તું બહુ મોટી થઈ ગયો એટલું કીધું જે મને હવે લાઈફ ટાઈમ સુધી યાદ રહેશે મારું સપનું હતું એ પૂરું થઈ ગયું એમને મળીને બીજી કોઈ વાત થઈ પીએમ સાથે હા એમણે કીધું કે તે ભણવાનું કેમ અધૂરું મૂક્યું છે મેં દસ સુધી મૂક્યું છે તો એમણે કીધું છે તું ફરીથી ચાલુ કરી દે તો હું ચોક્કસ ચાલુ કરીશ અને એમણે કીધું છે કે તું નાની હતી ત્યારે ગાધી હતી ને હવે સારી રીતે કર્યું છે અને એમણે ઘણું બધું કીધું કે હવે પછી એમણે જે કામ કર્યું હતું કે દીકરીને ભણાવવું તો મારા થકી મેં બનતી કોશિશ કરીશ કે એમના થકી મારી લાઈફ બની છે તો મારા હું બી કોઈ છોકરોને હેલ્પ કરી શકું જેની ફેમિલીમાં તકલીફ હોઈ શકે કે એ છોકરીઓ ભણી શકે જે એમનું અભિયાન છે અને ઘણા બધા એમના જે કાર્યો છે એમાં હું હેલ્પફુલ રહીશ

જેટલી પણ પબ્લિક બેઠી હોય છે તો બધા મોદી મોદીના નારા લગાવે છે અને મોદી સાહેબના આવવાથી ભારત દેશનું જે લેવલ છે એકદમ આમ અપ છે અને એમના થકી આપણા ભારતીય લોકો જે બારે વિદેશમાં જાય છે એમને બહુ માન સન્માન મળે છે આપણો પાસપોર્ટ જોઈને લોકો એવું કહે છે ઓહો ભારતથી છો મોદી સાહેબને ત્યાંથી છો એવું કહે છે એટલે બહુ ગૌરવ થાય છે કે અમારા દેશના માણસ થકી અમને બધાને આટલું મળે છે ને એ માણસની બહુ જરૂર હતી ને એવો માણસ મળ્યો છે દેશને અત્યારે એક અંતિમ સવાલ કે તમે ને પ્રોમિસ કરીને આવ્યા છો કે તમે સ્ટડીઝ આગળ કન્ટિન્યુ કરશો કરિયરના લીધે સ્ટડીઝ છોડી દીધી પણ સ્ટડીઝ કન્ટિન્યુ કરશો તો એ પ્રોમિસ સાથે બીજું કાંઈ ને કહેશો

પોતાના લોકોની ની હૈયે હંબાડ છે સાચાનો નો સાથી જનતા રખવાડ છે પોતાના લોકોની ની હૈયે હંબાડ છે હાયાવા વીર પાક્યા છે ગુજરાત મારે આવા વીર પાક્યા છે ગુજરાત મારે અમે રાજી મોદીજી તારા રાજ મારે અમે રાજી મોદીજી તારા રાજ મારે સૌ સૌ વાત વાત મારે 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 પછી પછી પડે પડે છે છે ગુજરાત વર્લ્ડ કરવા બદલ તો પ્રધાનમંત્રી સાથે નાનપણમાં થયેલી મુલાકાત બાદ હવે બાર વર્ષ બાદ ફરી એકવાર જયારે મુલાકાત થઈ તો એક પ્રોમિસ સાથે તે નીકળ્યા છે કે સરકારની જેટલી યોજના છે તેમાં તેમનું સમર્થન રહેશે સાથે સાથે આગળ દેશની કોઈ દીકરીને તે ભણતરમાં કે ગમે તેમાં મદદ કરી શકે તે તો પૂરું કરશે પણ સાથે સાથે પોતાનું પણ ભણતર આવનારા દિવસોમાં પૂરું કરશે દિલ્હીથી કેમેરા પર્સન પ્રમોદ સાથે પશુપાલક